જિલ્લાના વિછીયા તાલુકાના તમામ ગામડાના ખેડૂતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રાજ્યના કૃષિ મંત્રી શ્રી તથા રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી મામલતદાર કચેરી મામલતદાર શ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાતના લગભગ તમામ તાલુકાની અંદર અનાવૃષ્ટિ અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય એમાં રાજકોટ જિલ્લામાં પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે અસંખ્ય ખેડૂતોની કપાસ, મગફળી, જુવાર, તલ, બાજરી વગેરે પાક નિષ્ફળ ગયા છે, જેનું ખેડૂત સેવા સંગઠન ગુજરાતે જાતે ખેતરે જઈને સર્વે કરવામાં આવ્યું અને મામલતદારશ્રીને વિછીયા તાલુકાના તમામ ગામનું સર્વે કરી આશરે 150 જેટલા ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે, જેમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક જ માંગણી છે કે ગુજરાતના તમામ જિલ્લાની અંદર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય તે તમામ ખેડૂતોની યુદ્ધના ધોરણે સરકારશ્રી સહાય ચૂકવે તેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથોસાથ એ પણ કહેવામાં આવ્યું કે આગામી દિવસોની અંદર જો તારીખ 25 ઓક્ટોબર 2021 સુધી સરકારશ્રી રાજકોટ જિલ્લાના તમામ તાલુકાની ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કરવામાં નહીં આવે અને ખેડૂતોની સહાય ચૂકવવામાં નહીં આવે તો વિછીયા મામલતદાર કચેરીએ ઉપવાસ ધારણાનો કાર્યક્રમ યોજવામાં આવશે એવું ખેડૂત સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે ખેડૂત સેવા સંગઠન સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ જયંતિભાઈ ગોહિલ, વિપુલભાઈ બાવળિયા, પ્રવીણભાઈ ગાબુ, મુકેશભાઈ તલસાણિયા, ધીરુભાઈ વસાણી અને રમેશભાઈ જાદવ તેમજ ધીરુભાઈ વાસાણી વગેરે ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. નામ તમારું? જિલ્લાભાઈ. જિલ્લાભાઈ, આજે કેટલા ખેડૂતો દ્વારા જે મામલતદારશ્રીને આવેદન પત્ર દેવામાં આવ્યું, શું રજૂઆત હતી? રજૂઆત તો અમારા બધા પાક નિષ્ફળ ગયા, બરોબર. અમારે વહેલી તકે આનું વળતર મળવું જોઈએ. હા, બાકી તો અમારે ખેડૂતોને કોઈ વળતર આપતા નથી, બરોબર. આજકાલ એમ આપે છે અને કંપનીવાળા તો મોટો ફેક્ટર નાખીને બેઠા હોય અને બે ગાંઠી ફોફા જેગવે તો એ મિલ માલિકને બધું મળી જાય વળતર. અમને કાંઈ મળતું નથી, ગમે એ ફેક્ટરીવાળા સિંગવાળા હોય બે ગાંઠી ફોફા જેગવે કે અમારી કંપની આખી બળીને ખાક થઈ ગઈ છે. જય જવાન, જય કિસાન. ખેડૂત સેવા સંગઠન ગુજરાત વતી આખા તાલુકાની અંદર પ્રથમ સર્વે કરવામાં આવ્યું. ખરેખર પ્રથમ અનાવૃષ્ટિ, વરસાદ પડ્યો નહીં, ત્યારબાદ વરસાદ પડ્યો એટલે ખેડૂતોને કપાસ, મગફળી, જુવાર, તલ તમામ પ્રકારના પાક નિષ્ફળ ગયા છે. તો સરકારને અમે ગુજરાતના તમામ જિલ્લાની અંદર જ્યાં જ્યાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ થઈ હોય બધા ખેડૂતની માટે અમે લડત ચલાવી છીએ કે ખરેખર જ્યાં જ્યાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિથી ખેડૂતને નુકસાની ગઈ છે ત્યાં યુદ્ધના ધોરણે સરકાર શ્રી તપાસ કરીને સર્વે કરી અને તમામ ખેડૂતોને સહાય ચૂકવે એવી માંગણી સાથે ખેડૂત સેવા સંગઠન ગુજરાત વતી અમે આજે આવેદનપત્ર આપ્યું. અને જો આજે આવેદનપત્ર આપવાથી આ લોકો અમને ન્યાય નહીં આપે તો અમે તારીખ 25-10-2021ના દિવસે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટીઓ આ કચેરીની અંદર ઉપવાસ ધરણા કરશે, જ્યાં સુધી આ તાલુકાને સર્વે કરી અને તમામ પ્રકારની ખેડૂતને સહાય ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણા કરશું.